પીએમઓમાં ખબર નહીં કેટલા લોકો કામ કરી રહ્યા છે પણ આજકાલ પીએમઓના નામે લોકો જબરજસ્ત ટોપી ફેરવી રહ્યા છે એવી ટોપી ફેરવી છે કે ઠગને પણ ઠગી નાખે છે અને એવો જ બીજો કિસ્સો સામે આવ્યો છે વડોદરાથી નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાઠોડ કિરણ પટેલ પછી હવે વધુ એક અન્ય વ્યક્તિ જે પીએમઓ અધિકારી તરીકેની પોતાની ઓળખાણ આપી અને કૌભાંડ પણ કૌભાંડ કરી રહ્યો છે પીએમઓ અધિકારીની ઓળખાણ આપી અને પારૂર યુનિવર્સિટી ટ્રસ્ટની સ્કૂલમાં એ મિત્રએ પોતાના બે બાળકોને એડમિશન અપાવી દીધું ટ્રસ્ટીઓને એજ્યુકેશનની કામગીરીની મંજૂરી લેવાની છે એવું કહી અને પૈસા પડાવી લીધા વડોદરા પોલીસે આ ઠગની અટકાયત કરી લીધી છે પણ ઠગ પકડાયો કઈ રીતના તો વડોદરાના નિઝામપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલના વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા ચંદ્રશેખર રાધેશ્યામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં આ ઠગ સામે ફરિયાદ નોંધાવી અને આખું કૌભાંડ સામે લાવ્યું આ ઠગનું નામ મયંક તિવારી છે અને ઠગ મયંક તિવારી મોટી મોટી વાતો કરી અને મોટી મોટી સ્કીમો આપી અને સ્કૂલના ટ્રસ્ટીઓને પ્રભાવિત કરતો હતો તે ટ્રસ્ટીઓને એવું કહેતો હતો કે એજ્યુકેશનની આ સ્કીમ લાવીશું એજ્યુકેશનની તે સ્કીમ લાવી કરી અને એમના પૈસા પડાવી લીધા ઠગે પોતાના બે બાળકોને પણ સ્કૂલમાં એડમિશન અપાવી દીધું અને હવે તે ઠગ પકડાઈ છે છે તેની ફરિયાદ નોંધવામાં આવી પોલીસે પહેલા તેના ઉપર નજર રાખી પછી તેની તેની ધરપકડ કરી અને સામે ગુનો નોંધ્યો છે અત્યારે તેને કેટલા લોકોને બાટલીમાં ઉતાર્યા છે તેની તપાસ થઈ રહી છે કિરણ પટેલ પણ આવી જ રીતના ઠગાઈ કરતો હતો પીએમઓ અધિકારી તરીકે પોતાનું નામ આપી અને પછી લોકોને ઠગતો હતો કિરણ પટેલ એટલું જ નહીં જમ્મુ કાશ્મીરમાં વીઆઈપી સિક્યુરિટી લઈ અને ત્યાં ફરી રહ્યો હતો વિડીયોઝ બનાવી રહ્યો હતો આપણે બધા એ જોયું જ છે અને પછી ભાઈ સાહેબ પકડાઈ ગયા પણ પ્રશ્ન એ છે કે આવા કેટલા ઠગ છે જે પીએમઓ અને સીએમઓના નામે લોકોને ઠગી રહ્યા છે આ લોકોને પ્રેરણા ક્યાંથી મળે છે આવું કરવાની અને પ્રેરણા મળી પણ જાય છે તો એ લોકોને કાયદાનો ડર કે બીક કેમ નથી કે આ કર્યા પછી એમની સાથે શું થશે આ લોકો ફરી આવું કરે નહીં તેવી આશા રાખીએ છીએ અને હવે ધીરે ધીરે જે આવા કિસ્સા સામે આવે છે તો એવું લાગે છે કે આ લોકોએ તો ઠગ બનવાના તમામ રેકોર્ડ તોડી દીધા છે એટલે જલ્દી જ આવા લોકો સામે ગુના નોંધવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ નમસ્કાર